दोस्तों હું છું ભરત ભોકિયા ઓનલાઈન ટીચર ચેનલમાં આપનું સ્વાગત છે મારી આ ઓનલાઈન ટીચર ચેનલમાં આપ જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાન અભ્યાસક્રમ સરકારી યોજનાઓ અને સહાય વિશેની માહિતી જનરલ નોલેજ અને પરીક્ષાઓ વિશેની માહિતી તેમજ સરકારી નોકરી અને તે અંગેના ન્યૂઝ વિશેની માહિતી આ પ્રકારની તમામ માહિતી આપના મોબાઈલમાં ઝડપથી મળી રહે તે માટે વિડીયો નીચે રહેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો જેનાથી તમામ વિગતોના નોટિફિકેશન આપણને મળતા રહે थैंक यू। સૌથી 4.6 દાખલા નંબર 4 દાખલા નંબર 4 માં વર્તુળના બે ખરા ખોટા વિધાનો આધારિત બે પ્રશ્નો પૂછેલા છે। પહેલો પૂછેલો છે કે વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે છે, તો વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે છે। અહીં વર્તુળની જે એક આકૃતિ છે, આકૃતિમાં એક વ્યાસ તમને આપેલો છે CE અથવા તો EC। બીજો આપણે વ્યાસ દોરીએ, આપણે ખ્યાલ છે કે વ્યાસ હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, તો બીજો આપણે વ્યાસ અહીં ડ્રો કરીએ આપણે, તો આ પ્રમાણે બે વ્યાસ આપણે દોર્યા, ત્રીજો એક હજી વ્યાસ આપણે દોરીએ, તો આ પ્રમાણે કોઈ પણ વ્યાસ છે એ વ્યાસ તમે હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થશે। વ્યાસ છે એ વર્તુળની સૌથી મોટી જીવા છે, અને સૌથી મોટી જીવા છે તે હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી, આ ઉપરાંત તમે હજુ ઘણા બધા વ્યાસ તમે દોરી શકો, તો એ વ્યાસ હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થઈ શકે, આ આપણે પ્રેક્ટિકલી જોઈ શક્યા। તો વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે છે, તો આ વર્તુળમાં આપણે એક વ્યાસ હતો, બીજા બે વ્યાસ જોડ્યા, તો એ બે વ્યાસ છે એ પણ છેદે છે, તો બે કોઈ પણ બે વ્યાસ હંમેશા વર્તુળના કેન્દ્ર આગળ ભેગા થશે એટલે કે છેદશે, વર્તુળના વ્યાસ છેદશે એટલે કેન્દ્ર આગળ ભેગા થશે। બીજું, વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય છે, તો વર્તુળને દોરવા માટે તમારે પરિકર રાખી અને પછી આમાં આંટો લગાવવો પડે, તો જ્યારે વર્તુળ પૂરું થશે તો વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં જ આવે, ક્યારે વર્તુળનું કેન્દ્ર બહારના ભાગમાં હોય અને વર્તુળ રચાઈ જાય એવું ક્યારેય શક્ય હોતું નથી। એટલે વર્તુળનું કેન્દ્ર છે એ હંમેશા વર્તુળના કેન્દ્રના અંદરના ભાગમાં જ હોય છે, માટે આ વિધાન પણ કેવું આવશે, સાચું આવશે। તો આ રીતે બંને વિધાનો છે એ સાચા છે। તો આ રીતે દાખલો એ વિદ્યાર્થી મિત્ર પૂરો થાય છે। જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખશો, અને વિડીયો ગમે તો લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરશો, વધુમાં વધુ બાળ મિત્રોને મોકલશો। થેન્ક યુ।